ભાવનગર શહેરના કુંભારવાડા નજીક આવેલા નાલા પાસે ખુલ્લી જગ્યામાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી પદાર્થ નાખવામાં આવ્યું હતું આ મેદાનમાં ચરવા આવેલી માલધારીઓની ગાયો કચરો ખાઈ ગઈ હતી જે કચરામાં કોઈ ઝેરી પદાર્થ હોવાને પગલે પાંચ જેટલી ગાયોને ઝેરી અસર થઈ હતી જેમાંથી એક ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ચાર ગાયો ઝેરી પદાર્થને કારણે બીમાર હાલતમાં છે માલધારી સમાજ દ્વારા કુંભારવાળા વિસ્તારમાં ઝેરી કચરો ઠાલવનાર અને વિસ્તારમાં ઝેરી પાણીનો નિકાલ કરનાર લોકો વિરુદ્ધ આકરા પગલા લેવાય તેવી માંગ માલધારી સમાજ દ્વારા કરાઈ હતી ભાવનગર શહેરના કુંભારવાડા ખાતે સૌથી વધુ માલધારી સમાજની વસ્તી વસવાટ કરે છે કુંભારવાડા વિસ્તાર ભાલ તેમજ ખારના ખુલ્લા મેદાન પાસે આવેલો હોવાથી માલધારી સમાજના ગાય અને ભેંસ જેવા પશુઓને ચરવા માટે ખૂબ જ અનુકૂળ વિસ્તાર છે અને ભાવનગર શહેરભરમાંથી કચરો એકઠો કરીને કુંભારવાડા ખાતે બનાવવામાં આવેલા ડમ્પિંગ યાર્ડ ખાતે ઠાલવવામાં આવે છે ત્યારે કોઈ અજાણ્યા ઇસ્મો દ્વારા કચરો ડમ્પિંગ યાર્ડને બદલે ખુલ્લા મેદાનમાં ઠાલવવામાં આવતા મેદાનમાં ચરવા આવેલી માલધારીઓની ગાયો કચરો ખાઈ 给他弟。 જે કચરામાં કોઈ ઝેરી પદાર્થ હોવાને પગલે પાંચ જેટલી ગાયોને ઝેરી અસર થઈ હતી જેમાંથી એક ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ચાર જેટલી ગાયો માલિકના ઘરે ઝેરી પદાર્થની અસરથી મૃત્યુ પામે તેવી હાલતે પડી જોવા મળી હતી સમગ્ર ઘટનાને પગલે કુંભારવાડા દસ નાલા નજીક માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને માલધારી સમાજ દ્વારા કુંભારવાડા વિસ્તાર ઝેરી કચરો ઠાલવનાર અને આ વિસ્તારમાં ઝેરી પાણીનો નિકાલ કરનાર લોકો વિરુદ્ધ આકરા પગલાં લેવાય તેવી માંગ કરી હતી અન્યથા માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને તમામ માલધારી સમાજના લોકો દ્વારા આ અંગે પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી હતી અજય ભુધેલિયા લાઈવ ગુજરાત ન્યૂઝ ભાવનગર